અને એ પીપર નીચે બેસે છે અને પીપર નીચે બેસે ટાટક થાય બરાબર અને પછી અહિયાં થી એક કૃતિ રચાય અને એ કઈ છે લક્ષ્મી નામનો નાટક એમને તે નિબંધ લખ્યો તો જે હતો ભૂત નિબંધ એમને લખ્યું હતું ઊંટ અને શિયાળ છંદ માં સૌથી વધુ લગતા બરાબર દોસ્તો યાદ રાખવા માટે કઈ રીતના છે કે બાપાની પીપર છે રાઈટ અને આ બાપાની પીપરે શું થાય છે બાપાની પીપરે જો તમે નાના હતા ને ત્યારે આવું કરતા ભૂત થાય છે

બરાબર તો ક્યારેક શું આવે ક્યારેક ક્યારેક ઊંટ અને શિયાળ બની ને આવે ક્યારેક ઊંટ અને શિયાળ બની આવે દોસ્તો આવું કોને કીધું આવું કીધું મનહર દલપતે આવું કોને કીધું દોસ્તો આવું મનહર દલપતે કીધું આટલું યાદ રાખો ને દલપત રામ યાદ રહી જાય તમને બાપાની પીપરે લક્ષ્મી નામનું ભૂત થાય છે ક્યારેક માખીનું બચ્ચું ક્યારેક ઊંટ અને શિયાળ બની આવે છે અને આવું મને કોને કીધું શિયાળ કોની રચના છે દલપતરામની એમાં એમાં તમને ખ્યાલ છે ઊંટ કહે ઊંટ કહે આ સભામાં વાકા અંગ ભૂતળમાં પક્ષી અને પશુઓ અપાર છે બગલાની ડોક વાકે આનવા આવાકુન આવાયકુ છેલે સુકે સાંભળી સિયાડ બોલ્યું દાખે દલપત રામજી અન્ય નું તો એક વાકુ આપના 18 છે તમે હું બોલતા કે નહીં રાઈટ આઉ બોલતા કે નહીં તમને પાછા ટીચર તમને સંભરાવતા તમ પાછા ગાતા સાંભળી સિયાડ બોલ્યું દાખે દલપત રામ અન્ય નું તો એક વાકુ આપના 18 છે રાઈટ દોસ્તો ઈ જે તમે ગાયું ને એ મનહર છંદ છે કયો છંદ છે દોસ્તો મનહર છંદ છે તો તમને એક પંક્તિ યાદ છે જ્યારે મનહરને આઈડેન્ટિફાઈ કરવાનું હોય ત્યારે તમારે આ યાદ રાખવાનું કે સાંભળી સી યાદ બોલ્યું દાખે દલપતરામ અન્યનું તો એક વાકુ આપના અઢાર છે આવી રીતના જો પ્રાસ કોઈ છંદમાં બેસે છે તો એ મનહર હશે જો આવી રીતના નથી ગઈ શકાતું તો મનહર નહીં હોય સમજાઈ ગયો કા કી વાત કે નહીં